विद्यार्थियों पाठ्यपुस्तक साथ लियो पेज नंबर 46 ऊपर हवे आपणे धातुओने ओळखवानी वात करीए छीए। तो धातुओने आपणे भौतिक गुणधर्मो जोया, परंतु हवे धातुओने आपणे रासायणिक गुणधर्मो जोवाना छे, जेमां प्रयोग पण सामेल छे, एटले तमारे पाठ्यपुस्तकनी जरूर पड़शे। जो तमने 4.2 नो मुद्दो आप्यो छे के धातु अने अधातु बन्नेना रासायणिक गुणधर्मो क्या लक्षणों आधार ओळखी शकाय, तो प्रक्रियाओ खूब लांबी छे, एटले अहीं खास ध्यान आपजो। तमे लोखंडने काटवानी घटनाथी परिचित छो, लोखंड छे ए पाणी पड़े छे तो कटाई जाय छे, तमने बधाने ख्याल छे, जोयेलुं छे तमे जे प्रक्रियाथी काट बने छे। ऊपर जे आपणे हाथ फेरवीए आगळ लाखीए तो आपणने ख्याल आवे के काट लागी गयो छे, एने आपणे काट एवो शब्द वापरीए छीए। તે પ્રક્રિયાને યાદ કરો, તમે આગળના ધોરણમાં આવી જ રીતે મેગ્નેશિયમની પટ્ટીને હવામાં સળગાવવાની પ્રવૃત્તિ કરેલી છે। મેગ્નેશિયમની પટ્ટી છે એને આવી રીતે તમે હવામાં સળગાવેલી છે। તમે શીખ્યા છો કે બંને પ્રક્રિયામાં ઓક્સાઇડ બને છે, બરોબર? આ બંને પ્રક્રિયા કેવી છે તો કે ઓક્સાઇડ બનાવવા માટેની। લોખંડ અને મેગ્નેશિયમની સાથે ઓક્સિજનની પ્રક્રિયાઓને નીચેના રાસાયણિક સમીકરણમાં પૂરી કરવાની છે। હવે અહીંયા તમારે રાસાયણિક સમીકરણ તમે આગળના ધોરણમાં નાના નાના શીખાતા, હવે થોડા મોટા રાસાયણિક સમીકરણો આપેલા છે તમને, સ્વાદુપમાં પણ પાછળ આપેલા છે, અહીંયા પાઠ્યપુસ્તકમાં પણ આપેલા છે। આ બધા જ રાસાયણિક સમીકરણ તમારે પાકા કરવાના છે, કારણ કે આગળના ધોરણમાં આ રાસાયણિક સમીકરણોના આધારે જ પાઠ આવશે, એટલે તમને રાસાયણિક સમીકરણ આવડતા હોવા જરૂરી છે। જો આપણને આપેલું છે લોખંડ એટલે કે Fe પ્લસ ઓક્સિજન એટલે કે O2 પ્લસ પાણી, પાણીનું રાસાયણિક નામ H2O, હાઇડ્રોજનના બે ભાગ, ઓક્સિજનનો એક ભાગ એટલે કે H2O, બરાબર? આને ભેળવીને જે આપણને વસ્તુ મળે છે એની વાત કરેલી છે। બીજું મેગ્નેશિયમ એટલે કે Mg અને એની સાથે ઓક્સિજન એટલે કે O2, આની જે બંને પ્લસ કરીએ છીએ, મિશ્રણ કરીએ છીએ અને જે નવી વસ્તુ મળે છે એની વાત કરી છે। આપણે જોઈએ પ્રવૃત્તિ 4.3 કે ચાલો લોખંડ, ઓક્સિજન અને પાણીની પ્રક્રિયાથી બનતા કાટના ગુણધર્મને જોઈએ। આ ત્રણેય વસ્તુ મિશ્રણ થાય એટલે કાટ બને છે, કેવી રીતે એને આપણે જોઈએ। તો કે 1 ચમચી જેટલો કાટ લઈ થોડા પાણીમાં ઓગાળો, તમે જોશો કે કાટ પાણીમાં નિલંબિત રહે છે, નિલંબિત એટલે ઓગળતો નથી। આ નિલંબિતને સારી રીતે હલાવો, બરાબર? જો તમે આકૃતિમાં આપેલું છે એ પ્રમાણે આ દ્રાવણને લાલ અને ભૂરા લિટમસ પત્ર વડે ચકાસો। આપણે છઠ્ઠા ધોરણમાં પ્રવૃત્તિ કરી ગયા છે, લાલ અને ભૂરા લિટમસ પત્રને સાથે રાખી અને આ કાટમાં બોળી આપણે પ્રવૃત્તિ કરવાની છે। શું આ દ્રાવણમાં એસિડિક છે કે બેઝિક એ કાટની પ્રવૃત્તિની ચકાસણી આપણને આપેલી છે, એના આધારે આપણે નક્કી કરી શકીએ છીએ। ભૂરા લિટમસ પત્રને લાલ બનાવે અને લાલ લિટમસ પત્રને ભૂરું બનાવે, એસિડ અને બેઝ વાળો પાઠ યાદ કરો, આપણે છઠ્ઠામાં શીખી ગયા છે, બરોબર? હજુ સામેના પેજ ઉપર આપણને આપેલું છે કે જ્યારે તાંબાના વાસણને લાંબા સમય માટે હવામાં ખુલ્લું રાખવામાં આવે તો તેનું ઝાંખું લીલાસ પડતું પડ ભાસી જાય છે। આપણા ઘરે તાંબાનું વાસણ હોય અને એને ઝાંખો સમય મમ્મી જો તડકામાં રાખે તો આવું તમને જોવા મળે છે। આ લીલો પદાર્થ કે કોપર હાઇડ્રોક્સાઇડ, બરોબર? એને શું કહેવાય? કોપર હાઇડ્રોક્સાઇડ અને કોપર કાર્બોનેટ એનું મિશ્રણ છે, તેનું સમીકરણ આપણને આપેલું છે, એ તમારે યાદ રાખવાનું છે। હવે મેગ્નેશિયમની પટ્ટીની આપણે વાત કરીએ છીએ કે એના દહનથી પ્રવૃત્તિ કરવાની છે, તો કે મેગ્નેશિયમની પટ્ટીના દહનથી આપણને રાખ જે મળે છે એને ઓગાળી આ પ્રકૃતિ કેવી છે તો કે એસિડિક છે કે બેઝિક છે, એટલે કે એમાં એસિડ રહેલો છે કે બેઝ એની ચકાસણી કરવાની છે। શું દ્રાવણ એસિડિક છે કે બેઝ એની કેવી રીતે નક્કી કરવાનું છે? તો કે તમે જોયું હશે કે લાલ લિટમસ પત્ર ભૂરું થઈ જાય છે માટે મેગ્નેશિયમ ઓક્સાઇડની પ્રકૃતિ બેઝિક છે। મેં તમને સમજાવ્યું હતું ભૂલાયેલા લાભુભે, બરોબર? યાદ કરો, આવી ગયું ને યાદ? સામાન્ય રીતે ધાતુના ઓક્સાઇડ બેઝિક પ્રકૃતિ ધરાવે છે, આના માટે આપણે અધાતુની ઓક્સિજન સાથે આ ધાતુની વાત કરી, હવે અધાતુનો પણ એક પ્રયોગ આપણે જોઈ લઈએ, ઓક્સિજન સાથે કેવા પ્રકારની પ્રક્રિયા કરે છે, તો કે પ્રવૃત્તિ 4.4 સફરના થોડા ગોખાને
प्रजनन चमची માં લેવાનું છે આપણે જો સામે આપેલી છે પ્રજનન ચમચી બરોબર એમાં એ ચમચી ન મળે તો કોઈ બાટલીના ઢાંકણાને લઈને તાળ વીંટાળી દેવાનો છે અને આપણે આપ્યા મુજબનો આકાર કરી દેવાનો છે જેવું સલ્ફરનું દહન શરૂ થાય કા ચમચીને વાયુ પાત્રમાં દાખલ કરવાની છે તમારે મિત્રો આ જાતે પ્રવૃત્તિ ઘરે કરવાની નથી વાયુ પાત્રને ઢાંકણીથી ઢાંકી દો અને ખાતરી કરો કે ઉત્પન્ન થતો વાયુ બહાર ન નીકળી જાય થોડી વાર પછી ચમચીને કાઢી લેવાની છે વાયુ પાત્રમાં થોડું પાણી નાખી દેવાનું છે ત્યારબાદ ઢાંકણાને ઢાંકી દેવાનું છે ઢાંકણું પેક કરી દેવાનું વાયુ પાત્રને બરાબર હલાવવાનું છે આ દ્રાવણને લાલ અને ભૂરા લિટમસ પત્ર વડે ચકાસવાનું છે અને પહેલા લાલ લિટમસ પત્ર ઉપર અને પછી ભૂરા લિટમસ પત્ર ઉપર નાખીને આપણે ચેક કરવાનું છે જો આપણે આકૃતિમાં આપેલું છે એમ બરોબર આકૃતિ એ માં આપ્યું છે સલ્ફરના હુકાનું દહન જ્યારે નીચે આકૃતિ બી માં આપ્યું છે કે લિટમસ પત્ર વડે એની ચકાસણી પેજ ફેરવો પાછળ આના આધારે તમે કોષ્ટક 4 કે એસિડ અને બેઝમાં ધાતુ અને અધાતુની જે આપણે વાત કરી રહ્યા છીએ એનું બેઝનું નામ તો કે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ ધાતુમાં શું આવશે તો કે કેલ્શિયમ એસિડનું નામ આવશે સલ્ફ્યુરિક એસિડ અને અધાતુમાં આવશે સલ્ફર સલ્ફર અને ઓક્સિજનની પ્રક્રિયાથી બનતી નિપજનું નામ સલ્ફર ડાયોક્સાઇડ વાયુ છે તમને આ ક્યાંક નાના સમીકરણમાં એમસીક્યુમાં નાના પ્રશ્નમાં પૂછાઈ શકે કે સલ્ફર ડાયોક્સાઇડ કેવી રીતે બને છે તો કે સલ્ફર અને ઓક્સિજનની પ્રક્રિયાથી સલ્ફર ડાયોક્સાઇડને પાણીમાં ઓગાળવામાં આવે ત્યારે સલ્ફ્યુરસ એસિડ બને છે પાણીમાં નાખીએ એટલે સલ્ફ્યુરસ એસિડ જેની પ્રક્રિયા આપણને નીચે આપેલી છે જો એ સમીકરણ સલ્ફર ડાયોક્સાઇડ એટલે કે SO2 પ્લસ પાણી એટલે H2O હાઇડ્રોજનના બે ભાગ ઓક્સિજનનો એક ભાગ H2O ને મિશ્રણ કરીએ એટલે સલ્ફ્યુરિક એસિડ આપણું નવું સમીકરણ H2SO3 બરાબર આ સમીકરણ બનશે સલ્ફ્યુરિક એસિડ ભૂરા લિટમસ પત્રને લાલ બનાવે છે એટલે કે એ એસિડિક પ્રકૃતિના છે એવું આપણે કહી શકીએ તમે આગલા ધડમાં પ્રયોગશાળામાં જોયેલા એસિડ અને બેઝના નામ જણાવો તેના નામ તમારા 4.4 કોષ્ટકની અંદર લખવાના છે તેમાં ઓક્સિજન અને ઓક્સાઇડ બનતી હોય એ ધાતુ અને અધાતુને ઓળખવાની પણ વાત કરેલી છે ત્યાર પછીની પાણી સાથેની પ્રક્રિયા છે હવે પાણી સાથે આનો મિશ્રણ કરીએ તો આપણને શું જોવા મળે છે તો કે ચાલો જોઈએ ધાતુ અને અધાતુની પાણી સાથે કઈ પ્રક્રિયા બને છે તો કે સોડિયમ ધાતુ ખૂબ સક્રિય છે એકદમ જલદ છે એટલે એને હવામાં ખુલ્લી રાખવામાં આવતી નથી આ પાણી તથા ઓક્સિજન સાથે જલદ પ્રક્રિયા આપે છે જો પાણી અને ઓક્સિજન બંનેની સાથે સંપર્કમાં આપે તો એ તરત સળગી જાય છે જલદ પ્રક્રિયા આપે છે એટલે આ પ્રક્રિયામાં પુષ્કળ ગરમી ઉત્પન્ન થાય છે માટે તેનો સંગ્રહ કેરોસીનમાં કરવામાં આવે છે તમને કારણની અંદર પૂછાશે કે શા માટે આ સોડિયમ ધાતુ છે એનો કેરોસીનની અંદર સંગ્રહ કરવામાં આવે તો કે પાણી અને ઓક્સિજન સાથે જલદ પ્રક્રિયા કરે છે માટે એને કેરોસીનની અંદર સંગ્રહ કરેલો હોય તો જે સાચવી શકાય છે નહીતર સાચવી શકાતી નથી કેરોસીન સાથે પ્રક્રિયા કરતું નથી જોઈએ આપણે આગળ પ્રવૃત્તિ નંબર 4.5 માં જોઈએ આપણે કે શિક્ષક તમને વર્ગમાં નિર્દેશન કરવાનું કહે એટલે કે હું તમને સૂચના આપું છું એ મુજબ પણ વર્ગમાં કરવાની છે ઘરે કોઈ આ પ્રવૃત્તિ કરવાની નથી 250 મિલીલીટરનું એક બીકરનું કાચનું પાત્ર લેવાનું છે તેને પાણી વડે અડધું ભરી દેવાનું છે હવે ધ્યાનથી સોડિયમ ધાતુના ટુકડાને કાપવાનો છે ફિલ્ટર પેપરની મદદથી તેને સૂકવી દો સુતરાઉ કાપડના જે ટુકડા છે એની અંદર એને લપેટી લેવાનો છે એટલે કે વીટી દેવાનો છે હવે સુતરાઉ કાપડમાં લપેટેલા સોડિયમના ટુકડાને પાણી ભરેલા બીકરની અંદર મૂકવાનો છે હવે ધ્યાનથી અવલોકન કરો તો કે અવલોકન કરતી વખતે તમે બીકરથી દૂર રહેવાનું છે જો આ પ્રક્રિયા આપણા શરીરને દઝાડી દે એટલે ઘરે કોઈ આ પ્રક્રિયા કરી નથી તમે સ્કૂલે આવશો એટલે પ્રયોગશાળાની અંદર આપણે આ પ્રક્રિયા કરીશું શું બીકર ગરમ થઈ ગયું દ્રાવણને લાલ અને ભૂરા લિટમસ પત્રથી ચકાસો શું આ દ્રાવણ એસિડ છે કે બેઝ તમે જોયું હશે કે સોડિયમ પાણી સાથે ખૂબ જલદ પ્રક્રિયા આપે છે બીજી ધાતુ આટલી જલદ પ્રક્રિયા આપતી નથી ઉદાહરણ તરીકે લોખંડ એ પાણી સાથે ખૂબ ધીમી પ્રક્રિયા આપે છે ધીમી પ્રક્રિયા હોય લોખંડની પાણી સાથે સામાન્ય રીતે
અધાતુઓ પણ પાણી સાથે પ્રક્રિયા આપતા નથી, તેથી તેઓ હવામાં વધુ સક્રિય હોય છે. આથી અધાતુઓને પાણીમાં સંગ્રહ કરવામાં આવે છે. જેમ કે ફોસ્ફરસ એ ખૂબ જ સક્રિય ધાતુ છે, જો તેને હવામાં ખુલ્લી રાખવામાં આવે તો તે આગ પકડી લે છે, અને ફોસ્ફરસનો હવામાં ઓક્સિજન સાથે સંપર્ક ન થાય તે માટે તેને પાણીની અંદર રાખવામાં આવે છે. હવે જોઈએ એની એસિડ સાથેની પ્રક્રિયા. તો કે ચાલો ધાતુ અને અધાતુઓની એસિડ સાથેની કેવી પ્રક્રિયા આપે છે. જો નીચે બોક્સ આપ્યું છે આપણને, ક્વેશ્ચન 4.5 માં તમે ધાતુ અને અધાતુના નમૂનાઓને અલગ અલગ કસનળીમાં લઈ એબીસીબી ઈએફ એમ લેબલ કરો, કાગળ ઉપર લખી અને ચોંટાડવાના છે જુદી જુદી કસનળીમાં, એકમાં એ, એકમાં બી, એકમાં સી, એવી રીતે નામ આપવાના છે. દરેક કસનળીમાં ડોપરની મદદથી 5 મિલીલીટર મંદ હાઇડ્રોક્લોરિક એસિડ વારા ફરતી ઉમેરવાનું છે. 5-5 મિલીલીટર જેટલું ઉમેરતું જવાનું. પ્રક્રિયાનું ધ્યાનથી અવલોકન કરો. જો ઠંડા દ્રાવણમાં કોઈ પ્રક્રિયા ન થાય તો ધીમેથી થોડી ગરમ કરવાની છે. દરેક કસનળીના મુખ પાસે સળગતી દીવાસળી લઈ જવાની છે. એક પણ પ્રવૃત્તિ તમારે ઘરે કરવાની નથી. આ પ્રવૃત્તિનું પુનરાવર્તન મંદ હાઇડ્રોક્લોરિક એસિડને બદલે મંદ સલ્ફ્યુરિક એસિડ ઉમેરીને કરવાનું છે. એના આધારે આપણે નીચેનું કોષ્ટક છે એ પૂર્ણ કરી શકીએ. જો ધાતુ અને અધાતુની એસિડ સાથેની પ્રક્રિયા, દાખલા તરીકે કસનળીમાં આપણે લેબલ એ લગાવેલું છે. ધાતુ અને અધાતુમાંથી આપણે શું લીધું? તો કે મેગ્નેશિયમની પટ્ટી. હવે મંદ હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા કરીએ, અને બીજું કોષ્ટક છે મંદ સલ્ફ્યુરિક એસિડ સાથેની પ્રક્રિયા. તો કે ઓરડાના તાપમાને શું જોવા પડે છે? હુફાડી ગરમ કરીએ તો શું જોવા પડે છે? અને સામે પણ એવું જ કોષ્ટક છે. તો એક પછી એક પ્રવૃત્તિ આપણે એ બી સી ડી ઈ અને એફ આપણે જ્યારે તમે શાળાએ આવશો ત્યારે પ્રયોગશાળાની અંદર જઈ અને આ પ્રવૃત્તિ પૂર્ણ કરીશું. પેજ ફેરવો પાછળ. ધાતુઓ અને અધાતુઓની એસિડ સાથેની પ્રક્રિયામાં શું કોઈ તફાવત છે? કેટલાક કિસ્સાઓમાં પોપ અવાજ સાથે ટેસ્ટ ટ્યુબના મુખ આગળ નજીક સળગતી દીવાસળી લાવવામાં આવે ત્યારે શું થાય છે? તો કે ધડાકો થાય છે, પોપ એવો અવાજ આવે છે. તમે જાણ્યું હશે કે અધાતુઓ સામાન્ય રીતે એસિડ સાથે પ્રતિક્રિયા કરતા નથી, પરંતુ ધાતુઓ એસિડ સાથે પ્રતિક્રિયા કરે છે. આ હાઇડ્રોજન વાયુ છે એ પોપ અવાજ સાથે ઉત્પન્ન થાય છે. તમને એમસીક્યુમાં પૂછાય કે કયો વાયુ પોપ અવાજ સાથે ઉત્પન્ન થાય, તો હાઇડ્રોજન. તમે નોંધ્યું હશે કે તાંબુ ગરમ કરવા છતાં પણ મંદ હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા કરતું નથી, પરંતુ તે સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રતિક્રિયા કરે છે. વિદ્યાર્થી મિત્રો, પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 50 ઉપર આપણને બેઝ સાથેની પ્રક્રિયા આપેલી છે એને જોઈએ આપણે. પ્રવૃત્તિ નંબર 4.7, સોડિયમ હાઇડ્રોક્સાઇડ નું જ્યારે આપણે દ્રાવણ બનાવીએ છીએ ત્યારે આપણે કાળજી એવી રાખવાની છે કે આ સોડિયમ હાઇડ્રોક્સાઇડ ની ગોળીઓને પ્લાસ્ટિકની ચમચીથી જ લેવાની છે, જેથી કરીને આપણા હાથને નુકસાની પહોંચે નહીં. આ પ્રવૃત્તિ પણ ફરી પાછું રિપીટ કરું છું કે ઘરે પણ પ્રવૃત્તિ કરવાની નથી. સોડિયમ હાઇડ્રોક્સાઇડ ની 3-4 ગોળીઓને 5 મિલીલીટર પાણીમાં ઓગાળી અને સોડિયમ હાઇડ્રોક્સાઇડ નું તાજું દ્રાવણ બનાવી લેવાનું છે. તેની અંદર એલ્યુમિનિયમ ફોઇલનો એક ટુકડો નાખવાનો છે. કસનળીના મુખ પાસે સળગતી દીવાસળી લઈ આવો અને ધ્યાનથી અવલોકન કરો કે શું થાય છે. ધાણી તૂટ્યા જેવો અવાજ કે જેને આપણે પોપઅપ સાઉન્ડ, બરાબર, પોપઅપ સાઉન્ડ કહેવાય. શું કહેવાય? પોપઅપ સાઉન્ડ, ધાણી તૂટ્યા જેવો અવાજ જેનું ગુજરાતી થાય એ શું સૂચવે છે? તો કે આગળની જેમ જ પોપ સાઉન્ડ છે, એ પોપ સાઉન્ડ કહેવાય છે, એ હાઇડ્રોજન વાયુની હાજરી સૂચવે છે. જ્યાં આવો હાઇડ્રોજન વાયુ રહેલો હોય ત્યાં આવો પોપ એવો અવાજ થાય છે. ધાતુઓ સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા કરી અને હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરે છે. આ એની બેઝ સાથેની પ્રક્રિયા જોઈએ. અધાતુઓ છે એ બેઝ સાથેની પ્રક્રિયા ખૂબ જટિલ છે, જે આપણે આગળના ધોરણમાં શીખીશું. હવે આ તો થયું ભેગું કરવાની વાત,
પણ ઘણી વખત આપણે એની ધાતુઓને અલગ પણ કરવી પડે છે. અલગ કરવાને વિજ્ઞાનમાં વિસ્થાપન કહેવાય, છૂટું પાડવું. શું કહેવાય? વિસ્થાપન. એવી એક નાની એવી પ્રવૃત્તિ આપણે કહીએ. ધોરણ 7 ની અંદર તમે કોપર સલ્ફેટ લોખંડ વચ્ચેની પ્રવૃત્તિ તમે કરેલી છે, એની અંદરથી પ્રવૃત્તિ 4.8 જોઈએ આપણે કે 100 મિલિલિટરના 5 બીકર લઈ તેને એવી પ્રમાણે આપણે એકઠા કરી અને એ પ્રમાણે વસ્તુ નાખવાની છે. બીકરને હલાવ્યા વગર થોડોક સમય રહેવા દેવાનો છે. જો નીચે આકૃતિમાં તમને આપેલું છે, તમારી નોંધપોથીમાં સાથે અવલોકન કરતું જવાનું છે કે તમને શું જોવા પડે છે. બધા જ વિકલ્પો અવલોકન કરવાનું છે. પાંચે પાંચ એ બી સી ડી ઈ બરાબર. એમાં શું જોવા પડે છે, બીમાં શું જોવા પડે છે, સીમાં શું જોવા પડે છે, ડીમાં, એવી રીતે બધાનું અવલોકન અલગ અલગ કરવાનું છે. હવે આપણને જો નીચે આપેલું છે કે એ અને બી બે આપેલા છે, એમાં કઈ તફાવત થાય છે, જ્યારે બાકીના ચારમાં કઈ ફેરફાર થતો જોવા મળતો નથી. જો એના સમીકરણો સરસ બનેલા છે, આ સમીકરણો આજે તમારે પાકા કરવાના છે મિત્રો. બીકર એમાં શું જોવા મળે છે, જો કે કોપર સલ્ફેટ CuSO4 પ્લસ દાણાદાર ઝીંક કે જેને ZN તરીકે ઓળખવામાં આવે છે. બીજું બીકર બી ની અંદર કોપર સલ્ફેટ CuSO4 પ્લસ લોખંડની ખીલી Fe લોખંડ છે એટલે. ત્રીજું બીકર સી ની અંદર ઝીંક સલ્ફેટ ZnSO4 પ્લસ તાંબાના ગુચરા એટલે કે Cu. ઝીંક બીકર ડી ની અંદર આયર્ન સલ્ફેટ FeSO4 પ્લસ તાંબાના ગુચરા એની અંદર નાખવાના છે. અને બીકર ઈ માં ઝીંક સલ્ફેટ ZnSO4 પ્લસ લોખંડની ખીલી Fe નાખવાનું છે. એ અને બી વિસ્થાપનની પ્રક્રિયાઓ શું જો આપણે જો સામે સામે જે લખ્યું છે કે જુદા જુદા બીકરમાં તમે કેવાતા ફેરફારો નોંધ્યા હશે. તમે વાંચ્યું કે એક ધાતુ બીજા ધાતુમાં જલીય દ્રાવણના સંયોજનમાંથી વિસ્થાપન કરે છે. બીકર એમાં ઝીંક ZN એ કોપર સલ્ફેટમાંથી કોપરનો વિસ્થાપન કરે છે. એટલે તે જ કોપર સલ્ફેટ CuSO4 નો ભૂરો રંગ દૂર થઈ જાય છે. શું થશે તો કે CuSO4 નો જે ભૂરા કલરનો રંગ છે એ જતો રહેશે અને લાલ રંગના પાવડર જેવો તાંબાના જથ્થાનો જે બીકરની અંદર તળિયે તાંબાનો જે જથ્થો છે એ લાલ રંગનો એકદમ તળિયે તાંબુ છે એ એની અંદર શોષાઈને પછી તળિયે નીચે ભેગું થશે એની અંદરથી વિસ્થાપન થઈને. આ પ્રક્રિયાને આપણે રાસાયણિક સમીકરણમાં આ રીતે દર્શાવી શકાય. જો કોપર સલ્ફેટ CuSO4 કે જે ભૂરું હતું એમાં ઝીંક એટલે કે ZN ઉમેરીએ તો ઝીંક સલ્ફાઇડ એટલે કે રંગવિહીન રંગ નથી એવું એક પણ પ્રકારનો કલર નથી આપણને આકૃતિમાં આપેલું છે એવું ZnSO4 પ્લસ કોપર એટલે કે Cu જે લાલ કલરનું એને બનાવે છે. બીકર બીમાં થતી પ્રક્રિયાને પણ તમે આવી જ રીતે લખી શકો છો. એને બીમાં સેમ થશે. ત્યાર પછી નીચે જોઈએ બીકર સી ની વાત કરી કે ડી ની વાત કરી આપણે અને સી ને જોઈએ કે સી માં કોપર Cu દ્વારા ઝીંક ZN નું વિસ્થાપન થતું હશે અને બીકર ઈ માં લોખંડ Fe દ્વારા ઝીંક ZN નું વિસ્થાપન થતું હશે. એવી જ રીતે ડી માં પણ Fe નું વિસ્થાપન કોપર Cu દ્વારા થયેલું હશે. જો કે બીકર સી માં આપણને કોઈ ફેરફાર દેખાતો ન હોવાથી આપણે એવું માની લઈએ છીએ કે કોપર Cu એ ઝીંક સલ્ફેટ એટલે કે ZnSO4 માંથી ઝીંક ZN નું વિસ્થાપન થઈ શકતું નથી. પરંતુ શા માટે? તો કે જો બીકર એમાં ZN એ કોપરને વિસ્થાપિત કરી શકતું હોય તો C ની અંદર શા માટે ઝીંકને વિસ્થાપિત કરી શકતું નથી? તો યાદ રાખો, આ યાદ રાખવાનું છે મિત્રો કે આવું કેમ નથી થતું. તો કે વિજ્ઞાન એ મનસ્વી રીતે કાર્ય કરતું નથી. વિજ્ઞાનમાં અનુભવ એમ પણ ન ચાલે, તમે કેમ પણ ન ચાલે. વિજ્ઞાન ચોક્કસ નિયમોના આધારે બનેલું છે, મનસ્વી રીતે નહીં. મન ભાવે એવી રીતે વિજ્ઞાનની અંદર કોઈ પણ પ્રકારના નિર્ણયો લઈ શકાતા નથી. એટલે એ હકીકતના આધારે ચોક્કસ નિયમ મુજબ વર્તે છે. ના ચોક્કસ નિયમો છે એ મુજબ જે કાર્ય કરે છે. અહીંયા નિયમ એવો છે
કે ઝીંક એ કોફર અને લોખંડ કરતા વધુ સક્રિય છે આપણે આગળ જોઈ ગયા છે બરાબર વધારે સક્રિય ધાતુ છે જો આ પોઈન્ટ ખાસ ધ્યાનમાં લેવાનો છે પેન્સિલથી અન્ડરલાઈન કરજો ત્યાં કે વધારે સક્રિય ધાતુ ઓછી સક્રિય ધાતુનું વિસ્થાપન કરે છે એટલે કે એને છૂટા પાડે છે વધારે હોય એના કરતા ઓછી હોય એને છૂટું પાડે છે પરંતુ ઓછી સક્રિય ક્રમમાં ગોઠવી શકશો હવે તો આ પ્રયોગના આધારે આપણે એવું જોયું મિત્રો કે બે સાથેની પ્રક્રિયા છે અને વિસ્થાપનની પ્રક્રિયા છે એ ખૂબ જટિલ પ્રક્રિયા છે ફરી પાછું રિપીટ કરું છું કે આ પ્રક્રિયાઓ બધી કોઈ ખરે જાતે કરવાની નથી તમે અહીંયા શાળાએ આવશો એટલે આપણે પ્રયોગશાળામાં આ પ્રક્રિયાઓ હું તમને શીખવાડીશ આ પ્રક્રિયાઓ આપણે કરીશું